તે જોડાઈએ સંવાદદાતા પારુલ મહારિક સાથે. પારુલ, વડાપાવમાં વડામાંથી ઈયર નીકળી છે, આખરે શું કોઈ કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કરવામાં આવી છે? તમારી વાત સાથે સહેમત છું, કારણ કે સુરત એ ખાણીપીણી માટે ખૂબ જાણીતું શહેર છે અને અહીં જે છે લારીઓ પર કે નાની નાની દુકાનોની વાત કરીએ ત્યાં ખાણીપીણી મોટા પ્રમાણમાં વેચાય છે, પરંતુ અનહાઇજીન કન્ડિશનમાં વેચાતી હોવાની વારંવારની ફરિયાદો પણ મળી રહી છે. જે વિડીયો વાયરલ થયો હતો વડાપાવમાંથી એક જીવાત નીકળી આવવા હોવાનું જે છે એક વિડીયોમાં દેખાઈ રહ્યું છે. ખાસ કરીને ગઈકાલથી સાંજથી આ વિડીયો જે છે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોની ફરિયાદ કોર્પોરેશન સુધી પહોંચતા જે કોર્પોરેશનની સ્ટાફ તમે જોઈ શકો છો કે અત્યારે આ વડાપાવની દુકાનમાં તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનના અધિકારીઓની સાથે સાથે ફૂડ વિભાગના અધિકારીઓ પણ અત્યારે અહીં તપાસ માટે પહોંચ્યા છે. ખાસ કરીને જે કન્ડિશનમાં અહીં જે ખોરાક બનાવવામાં આવે છે, જે વડાપાવ બનાવવામાં આવતા હોય છે, તેની ફરિયાદ સામે આવી છે, તેને લઈને અત્યારે તપાસ કરવામાં આવશે. સર, કઈ રીતે ફરિયાદ મળી હતી અને શું ચેકિંગ અત્યારે અહીંયા કરવામાં આવ્યું? ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર રસ્તામાં છે, આવે છે, તમને વધુ વિગત આપશે. કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે આપણે જોઈ રહ્યા છે, બીજા અધિકારી પણ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મનોજભાઈ, તમારી પાસે જાણવા માંગીશ, જે વિડીયો વાયરલ થયો હતો ને તે પછી કોર્પોરેશનને કઈ રીતે ફરિયાદ મળી હતી ને શું કામગીરી અત્યારે કરવામાં આવી? ફરિયાદ નહીં, વિડીયો જોઈને અમે લોકો જે એની પર તાત્કાલિક જ પગલાં લેવાનું નક્કી કરેલું. વિડીયોમાં શું જણાય? વિડીયોમાં ઈયળ જેવું કઈ જંતુ હતું, ઈયળ જેવું જંતુ હતું એ જણાય આવે. મનીષભાઈ, કઈ રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? કયા ઝોનના અધિકારી આવ્યા છે? ફૂડ વિભાગના અધિકારી? ફૂડ વિભાગના અધિકારી છે, ફૂડ વિભાગની ટીમ પણ આવી ગયેલી છે અને ફૂડ વિભાગના અધિકારીઓ અત્યારે આપણી સાથે આરોગ્યની ટીમ સાથે સઘન ચેકિંગ કરી રહેલી છે તમામ ખાદ્ય પદાર્થોનું. શું એક્શન લેવામાં આવશે, કારણ કે જે રીતે ગંભીર આ વિડીયો દેખાઈ આવ્યો છે, જે અનહાઇજેનિક કન્ડિશનમાં જે છે આ વડાપાવ બનાવવામાં આવતો હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે, કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને શું પગલાં લેવામાં આવશે? સેમ્પલ લેવાશે અને જે રિપોર્ટ આવશે એના આધારે આગળના પગલાં લેવામાં આવશે. અન્ય ઝોનમાં પણ આવી રીતે તપાસ કરવામાં આવશે? ચોક્કસ. દીપાલી, તો આપણે જોઈ રહ્યા છે કે અત્યારે જે આ પાવનો જથ્થો છે એ કોર્પોરેશનના ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે કબજે કરવામાં આવ્યો છે અને જે અત્યારે આ ખાદ્ય સામગ્રી અહીં મળી આવી છે અને હાઇજીનની કન્ડિશનમાં મળી આવી હોવાની જે ફરિયાદ છે તે અહીં સામે આવી છે અને તેના પછી આ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે. આપણી સાથે અહીંના દુકાનદાર પણ છે, એમની સાથે પણ વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું આ કેવી રીતે અહીંયા અનહાઇજીનિક કન્ડિશનમાં ફૂડ બનતું હતું. આ વિડીયો બાબતે હાઇજેનિકમાં જ બને છે, પેસ્ટ બી થાય છે રેગ્યુલરલી, બધું સાફ સફાઈથી થાય છે. હવે ભાઈ પાર્સલ લઈને ગયો અને લઈને આવ્યો તો અમારે તો કેવી રીતે ખબર પડે કે ક્યાં કેવી રીતે નીકળ્યું, અમને કેવી રીતે ખબર પડે ને? અડધો કલાક પછી એ પાર્સલ લઈને ગયો અને લઈને આવ્યો કે આમાંથી નીકળું, એવી રીતે તો કેવી રીતે ખબર પડે કે અમારામાંથી નીકળું કે શું કરીને લાવ્યું એ? દુકાનદાર છે એમના દ્વારા પોતાની રીતે બચાવ મૂકવામાં આવી રહ્યો છે કે જે ગ્રાહક હતો તે પાર્સલ લઈ ગયો હતો અને તે પછી જે અહીં જે વડાપાવ લઈને આવ્યો હતો ને તે પછી અહીં જે છે જીવાત મળી આવી હતી. અત્યારે તો તમે જોઈ શકો છો કે કોર્પોરેશનની ટીમ દ્વારા અહીં જે ખાદ્ય સામગ્રી છે, વડાપાવ છે, જે બ્રેડ છે એ તમામ અત્યારે કબજે કરવામાં આવ્યા છે અને એનો નાશ કરવામાં આવશે. સાથે સાથે મહત્વની વાત તો એ રહી કે દીપાલી, આ માત્ર પહેલી એવી દુકાન નથી જે અનહાઇજેનિક કન્ડિશનમાં અથવા તો જે અસ્વસ્થ રીતે ખાદ્ય સામગ્રી બનાવવામાં આવતી આવી ઘણી બધી દુકાનો છે, પરંતુ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા અથવા તો ફૂડ વિભાગની નિષ્ક્રિયતાને કારણે જ અવારનવાર આવી ફરિયાદો સામે આવતી હોય છે. જોવાનું એ રહેશે કે હવે જ્યારે આ વિડીયો વાયરલ થયો છે અને તે પછી કોર્પોરેશન આરોગ્ય વિભાગે આ એક દુકાનમાં માત્ર જે છે કામગીરી કરી છે, હવે પછી આગળની કામગીરી શું રહેશે, અન્ય ઝોનમાં કે અન્ય દુકાનોમાં પણ આ જ પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે તે જોવાની વાત બની રહી છે. ચોક્કસ પારુલ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે સુરતમાં ફરી એકવાર આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે, તેને લઈને આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી પર પણ કેટલાક સવાલો ઉઠ્યા છે.